ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. જસદણમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે દેશના પીએમ જસદણ આવી રહ્યા હોય, જેને લઈને લોકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો. સજ્જડ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 845 જવાનોને તેમની સુરક્ષામાં તહેનાત કરવામાં આવ્યા છે. દેશના નાણાપ્રધાન અરુણ જેટલીએ સુરત જઈને વેપારીઓ સાથે મુલાકાત કરી અને જીએસટી મુદ્દે તેમને પડતી મુશ્કેલીઓને સમજી તેને દૂર કરવાનું આશ્વાસન આપ્યું. સાથે જ કહ્યું કે બીજેપી બહુમતીથી જીતશે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી ભરૂચમાં ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા. એ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા અને કહ્યું કે ભાજપના મૂળ ખૂબ મજબૂત છે, જેને ઉખાડી શકાશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ વિકલાંગ બની ગઈ છે. અમદાવાદના સાંસદ અને અભિનેતા પરેશ રાવલને ભરૂચમાં રાજપૂત સમાજે ઘેરી લેતા તેમને બે હાથ જોડીને માફી માંગવી પડી. કેમ કે રાજકોટમાં પરેશ રાવલે રાજા રજવાડાઓની સરખામણી વાંદરાઓ સાથે કરી હતી, જેને કારણે રાજપૂત સમાજમાં રોષ વ્યાપી ગયો. રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાનીએ જૂનાગઢમાં બીજેપીના મન કી બાત ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે કોંગ્રેસને ગરીબોથી દુશ્મની છે. સાથે જ તેમણે ઘોષણા કરી કે તેઓ પોતાનો એક મહિનાનો પગાર આર્મ્સ ફોર્સિસ વેલફેર ફંડમાં આપશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ સુરતમાં પ્રચાર માટે આવી પહોંચ્યા, જ્યાં તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સત્તા મેળવવાની લાઈમાં કોંગ્રેસના યુવરાજ મંદિરોમાં દર્શન કરવા જાય છે. સાથે જ તેમણે ગુજરાતના વિકાસની પણ પ્રશંસા કરી. ભારતીય જનતા પાર્ટીના 8 વરિષ્ઠ નેતાઓ આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં જાહેર સભાને સંબોધવાના છે. કેબિનેટ કક્ષાના પ્રધાનો અને મંત્રીઓ રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત દ્વારકામાં જનસભાઓ કરશે, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સમેત કેન્દ્રીય રક્ષા પ્રધાન પણ પ્રચારની બાગડોળ સંભાળવાના છે. પાટડીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે એક જનસભાને સંબોધી અને કહ્યું કે ભાજપના ઉમેદવાર મત માંગવા આવે તો તેમને પાટીદાર પાવર દેખાડી ગામમાંથી તગેડી મૂકવા અને કોંગ્રેસના નેતાને જીતાડવાની આડકતરી રીતે લોકોને અપીલ કરી. ગીર સોમનાથના વેરાવળ બંદર પર માછીમારોમાં હાલ ભય ફેલાયો છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી વેરાવળ બંદર પર શંકાસ્પદ બોટોની અવરજવર વધી ગઈ છે, પરંતુ મરીન પોલીસ તેના પર વિરુદ્ધ કોઈ પગલાં લઈ રહી નથી. આ બાબત પર બોટ એસોસિએશને સંબંધિત વિભાગના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણીના આ માહોલમાં દરેક ઉમેદવાર મતદારોને રીઝવવા માટે અને શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનેક ઉપાયો કરે છે. ઉમેદવારોની રેલીઓમાં દેખાતી ભીડમાં અમુક લોકોને ભાડેથી પણ બોલાવવામાં આવે છે અને સાવલીમાં તો એ વાત સાબિત પણ થઈ ગઈ છે. કોંગ્રેસના અમુક ઉમેદવારો બાઇક સવારોને પૈસા આપતા હોય એવી તસવીરો કેમેરામાં કેદ થઈ છે અને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.